ચાલો બાળકો, આજે આપણે કયા વિષય ભણવાનો છે? અંગ્રેજી. તો બધા અંગ્રેજીની ચોપડી કાઢી છે? સરસ, ચાલો બધા અંગ્રેજીની ચોપડી કાઢો. એમાં પેજ નંબર 46 કાઢો. પેજ નંબર 46. પેજ નંબર 46માં આપણને શું છે? મોડલ ટેસ્ટ પેપર. આપણે ટેસ્ટ પેપર છે તો આપણે સેમેસ્ટર વનનું છે, તો આપણે હું તમને સમજાવું છું સેમેસ્ટર વનનું, એ તમારે પૂર્ણ કરવાનું છે. આમાં જો પેલું શું છે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. તો સમાન ઉચ્ચારવાળા એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો આપણે આગળ શીખ્યા નથી પહેલાં સેમેસ્ટરનું, એટલે તમને નહીં ખબર પડે. હું તમને સમજાવતી જાઉં છું અને પુરાવતી જાઉં છું. તો તમે જો પહેલું છે મિક્સ, તો એની સામે નીચે મેં લખ્યું છે ફિક્સ, એટલે બંનેના ઉચ્ચાર સરખા થઈ ગયા, મિક્સ અને ફિક્સ. પછી કેગ તો લેગ, પોટ તો પેટ, સોરી પેટ તો રેટ, રન તો ગન અને લોટ તો પોટ, એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો છે તે મેં લખ્યા છે. હવે નીચે જો બીજું શું છે બીમાં કે ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ અને યુ વડે ખાલી જગ્યા પૂરી શબ્દ પૂર્ણ કરો. તો આપણે આ સ્વર છે પાંચે, એ સ્વર આગળ મૂકવાના અને શબ્દ નીચે પૂરા કરવાના છે. તો પહેલું છે, પહેલામાં એક છે ખાલી જગ્યા ડબલ જી, તો આપણે એ મૂકશું એટલે એક થશે, એટલે ઈંડું, એટલે એમાં ઈ આવશે. પછી પી આઈ એન પી, ટી ઓ પી ટોપ અને એફ એન ફેન એટલે પંખો. પછી નીચે છે ઝૂંપડી, એ ચૂંટી, એમાં યુ આવશે, એ ચૂંટી, હટ એટલે ઝૂંપડી. પછી પી ઓ ટી પોટ એટલે ગળો, ટી એ પી ટેપ એટલે નળ. પછી જી યુ જી જગ એટલે જગ, એલ જી લેગ એટલે પગ, અને બી આઈ બીન એટલે ડબ્બો. એવી રીતે મેં એમાં આપણે વચ્ચે સ્વર મૂકી અને શબ્દ પૂર્ણ કર્યા છે. તમારે પણ પૂર્ણ કરવાનું છે. સામેનું પેજો એમાં છે, ચિત્રો જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગવાળા બોક્સમાં રંગ પૂરો. હવે આ પ્રાણી છે એનું નામ અહીંયા આપણને લખ્યું છે મંકી, તો આમાં સામે બી આપ્યા છે શબ્દો આપણને, જે સાચો હોય એમાં તમારે રંગ પૂરવાનો છે મનગમતો. તો અહીંયા મંકી છે, આમાં પણ મંકી છે, આ છે ડોંકી, તો એ ખોટું છે, આ મંકીવાળું સાચું છે ને, મેં ખરું કર્યું છે, એમાં તમારે રંગ પૂરવાનો છે. એવી જ રીતે બીજો જો ટાઈગર, તો એમાં ટાઈગર અહીં આપેલું છે તો એ સાચું છે, એમાં રંગ પૂરવાનો. પછી હોર્સ, તો આ હોર્સ અહીંયા છે, અહીંયા લખેલું હોર્સ એટલે એ સાચું છે, તો એમાં રંગ પૂરવાનો. એવી રીતે તમારે આખા પેજમાં જોવાનું અને જે સાચું હોય એની સામે તમારે રંગ પૂરવાનો છે. હવે પાછળનું પેજ જુઓ, એમાં છે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. આ બોક્સ છે એમાં સાચા સ્પેલિંગ આપ્યા છે પ્રાણીઓના, એ આપણે શોધી અને નીચે લખવાના છે. આ ગોટ, લાયન, બિયર, ફોક્સ અને ડિયર. તો આ નીચે આપણને ચિત્ર આપ્યા છે, પહેલામાં લખ્યું છે ગોટ એટલે બકરી, બિયર એટલે રીંછ, ડિયર એટલે હરણ, લાયન એટલે સિંહ અને ફોક્સ એટલે શિયાળ. એવી રીતે મેં અંદર જવાબ લખ્યા છે. હવે નીચે જો એમાં છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. હવે નીચે પક્ષીઓના નામ લખવાના છે. તો છે હેન, હેન એટલે મરઘી, ડક એટલે બતક, ક્રો એટલે કાગડો, કોક એટલે કૂકડો અને ડવ એટલે કબૂતર. તો આપણે નીચે જોવાનું અને લખવાનું છે. એ લખ્યું છે સિવોકી સોક એટલે કૂકડો, કોક એટલે કૂકડો, હેન એટલે મરઘી, ક્રો એટલે કાગડો, ડક એટલે બતક અને ડવ એટલે કબૂતર. તે રીતે મેં લખ્યા છે. હવે સામેનું પેજ જુઓ, એમાં છે વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો. હવે વચ્ચે બધા વાહનોના નામ લખ્યા છે અને આજુબાજુ ચિત્રોના નામ છે, તો એ તમારે જોડવાના છે. જો મેં જોડ્યા છે, આ છે ટ્રક, તો ટ્રકની સામે જોડવાનું. પછી ટોંગા એટલે ઘોડાગાડી, સ્કૂટર એટલે સ્કૂટર, ટ્રેન એટલે રેલગાડી, બાયસિકલ એટલે સાયકલ, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, એરોપ્લેન એટલે વિમાન, રિક્ષા એટલે રિક્ષા અને જીપ એટલે જીપ અને બસ એટલે બસ. તો મેં બધા ચિત્રો સાથે જોડ્યું છે, તમે જોઈ લો. તમારે પણ પછી જોડવાનું છે. સમજ પડી ગઈ બાળકો? જો
આવી ગયા બધા ચિત્રો, એમાં તમારે જોડવાનું છે. જો ટ્રકની સામે ટ્રક સાથે જોડ્યું, પછી ટોંગા એટલે ઘોડાગાડી સાથે જોડ્યું, સ્કૂટર એટલે સ્કૂટર સાથે જોડ્યું, ટ્રેન એટલે રેલગાડી સાથે જોડ્યું, પછી બાયસિકલ એટલે સાયકલ સાથે જોડ્યું, પછી હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર સાથે જોડ્યું, એરોપ્લેન એટલે વિમાન સાથે જોડ્યું, અને રિક્ષા એટલે રિક્ષા સાથે જોડ્યું, જીપ એટલે જીપ સાથે જોડ્યું, અને બસ એટલે બસ સાથે જોડ્યું. આવી રીતે આપણે જોડવાનું છે. હવે પાછળનો પેજ જુઓ, એમાં છે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. આપણને એક આપ્યું છે, આ વન એક ઘર છે એટલે વન, અને ઓ એની વન એટલે વન, એનો શબ્દમાં લખ્યું છે. એવી જ રીતે આ જોઈને લખવાનું છે, ફાઈવ તો ફાઈવ, સેવન તો સેવન, એટ તો એટ, સિક્સ એટલે સિક્સ, અને થ્રી એટલે થ્રી. આ ચિત્રો ગણી અને મેં અંકમાં લખ્યું છે અને શબ્દમાં લખ્યું છે, તમારે પણ એ રીતે લખવાનું છે. હવે સામેનું પેજ જો, એમાં છે હવે સેમેસ્ટર ટુ, એટલે આપણે અત્યારે જે ભણ્યા છીએ તે સિક્સથી ઇલેવન સુધીના પ્રકરણ છે. હવે જુઓ નીચે પેલું છે, ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન મૂકો. એ આપણે આગળ શીખી ગયા છે, ક્યાં એ આવશે અને ક્યાં એન આવશે. તો સ્વરવાળા હોય ત્યાં આપણે એન મૂકવાનું, અને સ્વર ન હોય ત્યાં એ મૂકવાનું. એ આગળ આપણે શીખી ગયા છીએ. તો પહેલાંમાં એન આવશે, એક છે એટલે, પછી ટેબલ છે એટલે એ આવશે, આમાં પણ એ જગમાં એ આવશે, પછી આ છે ઓરેન્જ તો એન આવશે, એપલમાં એન, કેટમાં એ, એક્સમાં એન, બોટમાં એ, અને ઇંકપોટ એટલે એન, પછી અમ્બ્રેલા, અમ્બ્રેલાનો એન આવશે. એવી રીતે આપણે મૂક્યું છે. હવે પાછળનો પેજ જુઓ, પાછળના પેજમાં છે કે ચિત્રોમાં રંગ પૂરો અને રંગના નામ લખો. હવે આપણને કૌંસમાં ચિત્ર અંગ્રેજીમાં આપ્યા છે રંગના નામ, તો યલો, ઓરેન્જ, રેડ, ગ્રીન અને બ્રાઉન. તો આપણને ચિત્રો છે, આ સફરજન છે, એપલ, તેમાં કયો રંગ આવે, લાલ આવે, તો અહીં મેં લખ્યું છે આ રેડી, રેડ એટલે લાલ, આમાં તમારે લાલ રંગ પૂરવાનો અને નીચે લખવાનો. પછી યલો એટલે પીળો, તો સુરત દાદામાં તમારે પીળો રંગ પૂરવાનો છે. પછી પાંદડું લીલું હોય તો ગ્રીન એટલે લીલો. પછી ઘડો કથ્થાઈ રંગનો હોય તો બ્રાઉન એટલે કથ્થાઈ, તો આમાં રંગ પૂરવાનો કથ્થાઈ. ઓરેન્જ એટલે કેસરી, તે કેસરી રંગ આમાં નારંગીમાં પૂરવાનો છે. એવી રીતે તમારે નીચે લખવાનું છે અને અંદર રંગ પૂરવાના છે. સમજ પડી ગઈ બાળકો? હવે નીચે જુઓ, ચાલો બાળકો. પછી છે પ્રશ્ન બે અ, કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. તે આપણે આગળ શીખી ગયા છીએ. તો આ બધા આપણને પ્રાણી અને પક્ષીઓના નામ આપ્યા છે. ક્રો એટલે કાગડો, સીપ એટલે કેટું, કાવ એટલે ગાય, ડોગ એટલે કૂતરો, અને કેટ એટલે બિલાડી. તો આ વચ્ચે અવાજના નામ આપ્યા છે, અને આ પ્રાણી કે પક્ષીની નીચે આપણે અંગ્રેજીમાં એના નીચે નામ લખવાના છે. તો આ છે ઘેટું, એટલે આપણે આવશે સીપ, એ સીપ. પછી છે કાઉ એટલે ગાય, પછી છે ડોગ એટલે કૂતરો, ક્રો એટલે કાગડો, અને કેટ એટલે બિલાડી. હવે આપણે એની સાથે જોડ્યું છે, સીપ એટલે બ્લેડ્સ એટલે બે બે કરે, પછી કાઉ એટલે મૂસ એટલે ભાંભરે, પછી છે ડોગ એટલે બાર્ડ્સ એટલે ભસે, ક્રો એટલે કાઉ કાકા કરે, અને કેટ એટલે મ્યુઝ એટલે મ્યો મ્યો કરે. એ રીતે આપણે જોડકા જોડ્યા છે. હવે સામેનું પેજ જુઓ, એમાં છે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો. હવે આપણને આમાં બોક્સની અંદર નામ આપ્યા છે, બેન્ચ, વોચ, શૂઝ, ચેર અને બુક. તો આ શેનું ચિત્ર છે, શૂઝ એટલે બુક, તો આ શૂઝનો સ્પેલિંગ લખ્યો છે. પછી ચોપડી, તો અહીંયા બુકનો સ્પેલિંગ લખ્યો છે. પછી આ બેન્ચ, તો આપણે બેન્ચનો સ્પેલિંગ લખ્યો. પછી આ ચેર એટલે ખુરશી, તો ચેરનો સ્પેલિંગ લખ્યો. વોચ એટલે ઘડિયાળ, એટલે આ વોચનો સ્પેલિંગ લખ્યો. એવી રીતે આપણે ખાનામાં નીચે લખ્યા છે સ્પેલિંગ. હવે નીચે જુઓ છે, ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એનનો ઉપયોગ કરીને એન્ડ વડે જોડો. હવે આપણને બે વસ્તુ આપી હોય, એમાં આપણે એ અથવા એન્ડ મૂકવાનો, એ અને એન્ડ મૂકવાનો છે, અને આપણે નીચે સ્પેલિંગ ચિત્રોના લખવાના છે. આપણે આગળ શીખી ગયા છીએ.
પહેલામાં છે મોટર અને બસ, એટલે મોટરને કાર કહેવાય. તો આમાં લખવાનું એ કાર એન્ડ એ બસ, આ કાર અને આ બસ, અને આ એન્ડ વડે આપણે જોડ્યું છે, એ કાર એન્ડ એ બસ. પછી છે મરઘી અને ઈંડું, તો મરઘીને હેન કહેવાય, તો હેન એ હેન એન્ડ એન એગ, એગ છે એમાં એન આવશે આગળ એ છે ને, એટલે એ એન એન આવશે, તો મરઘી અને ઈંડું. પછી પાછળ જુઓ, પાછળમાં છે જો આ ચોપડી છે અને બેગ એટલે દફતર છે, તો એ બુક એન્ડ એ બેગ. પછી ઉંદર અને બિલાડી, તો એ રેટ એન્ડ એ કેટ, રેટ એટલે ઉંદર અને કેટ એટલે બિલાડી. પછી છે એ કોપ એન્ડ એ જગ, પછી એ બેટ એન્ડ એ બોલ, પછી કાઉ એન્ડ એ પિગ, એન આઉલ એન્ડ એ ડક, પછી એન એક્સ એન્ડ એ ફિન, પછી એ હેટ એન્ડ એ ફાર્મ, હેટ એટલે ટોપો અને ફેન, સોરી ફેન, ફેન એટલે પંખો. પછી સામેનું ચિત્ર જુઓ, કે ચિત્રો જોઈ ધીસ અને ધેટનો ઉપયોગ કરીને લખો. આપણે આગળ શીખી ગયા છે ધીસ અને ધેટ મૂકવાનું, જો આવી રીતે દૂર બતાવ્યું હોય તો ધેટ એટલે પેલું, અને આમ લાંબી લીટીમાં હોય તો ને ધીસ કહેવાય, આપણે શીખી ગયા છે, એટલે કે નજીક, આ તો આ અને આ પેલું. તો આપણે આ બુક છે તો એમાં ધીસ આવશે, ધીસ ઇઝ એ બુક. પછી આમાં ધેટ ઇઝ એ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. પછી છે ધેટ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એ પેન, પેન નજીક છે એટલે ધીસ આવશે. પછી છે ધેટ ઇઝ એ હેન, હેન એટલે મરઘી. પછી ધેટ ઇઝ એ કાઉ, ધેટ ઇઝ એ કાઉ. એ જ રીતે પાછળ જોઈએ આપણે, પાછળ છે ધીસ ઇઝ એન એક્સ, એક્સ એટલે કુહાડી, કે આ કુહાડી છે. પછી ધેટ ઇઝ એ બસ, પછી ધીસ ઇઝ એ કપ, અને ધેટ ઇઝ એ બેગ. એવી રીતે તમારે આ મોડેલ પેપર પૂર્ણ કરવાના છે. હવે પછી આપણે આ ચોપડીમાં પૂર્ણ થયું છે, તો હવે તમારે સેમેસ્ટર 6 થી 11 સુધીનું બધાએ, આપણે સેમેસ્ટર 6 થી ચાલુ કર્યું છે ને, બીજું સેમેસ્ટર આપણે અહીંયાથી ચાલુ થયું છે, તો હવે છેલ્લી પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે તમારે લેસન નંબર 6 થી આ પાછળનું જે પૂર્ણ થઈ ચોપડી ત્યાં સુધીના બધા સ્પેલિંગો પાકા કરવાના છે. ત્યાં સુધી આપણે હવે આવના વિડીયોમાં આગળ પુનરાવર્તન કરીશું. ત્યાં સુધી આવજો.